हरिओम विद्यार्थी मित्रों, आज आप धोरण 9 प्रकरण 6 पेशीओ एना विषे आप अभ्यास करीशू। आ प्रकरण में आप बहुकोषीय सजीवों में कया विविध प्रकार की पेशीओ है, दरेक कार्य शू है ये समझीशू। आ बायोलॉजी एक महत्व चैप्टर है जीवशास्त्र बराबर। तो अगाउना प्रकरण में आप सजीव पायन एकम प्रकरण 5 बराबर सजीव पायन एकम कोष विषे आप महिती मेरी थी। तमने खबर है कि दरेक सजीव में जुदा जुदा आकारना कोष जोवा मळे छे बराबर। एम दरेक में एटले के चौक्स अंग में कोषों आकार निश्चित प्रकार जुदा जुदा तो हो, परंतु निश्चित प्रकार आकार जोवा मळे छे। दरेक कोषनुं कार्य पण जुदू जुदू जोवा मळे छे। हवे कोषों प्रकार तो अलग है, दरेकनुं कार्य पण जुदू हो, परंतु एक कोषीय सजीव तमने खबर है एक कोषीय सजीव में क्या आए अमीबा आए पेरामीशियम आए। तो आ बदा सजीव एवं है कि जेमा कोषो एक प्रकार बराबर। एक कोषीय सजीव केम कीधा, एक कोषीय एटले के समान प्रकार कोषो एक प्रकार कोष थी एम जोवा मळे छे। आ सजीव में एक प्रकार कोषों समावेश थतो होय छे बराबर, जोवा मळतो होय छे। तो अहीं एक कोषीय सजीव में उदाहरण तरीके अमीबा लीए, एक कोषीय सजीव में आप अमीबा लीए तो अहीं अमीबा में जी पण जैविक क्रियाओं थती होय छे, उदाहरण तरीके श्वसन उत्सर्जन बराबर, आ बधीज क्रियाओं में एक प्रकार कोषों समावेश थतो होय छे। એટલે કે એક જ પ્રકારના કોષો દ્વારા બધી ક્રિયાઓ થતી હોય છે બરાબર। તેમાં પછી શ્વસનની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયા હોય કે પછી પાચનની ક્રિયા હોય, આ બધી જૈવિક ક્રિયાઓ એક જ પ્રકારના કોષોથી જોવા મળે છે। જ્યારે બહુકોષીય સજીવોમાં, બહુકોષીય સજીવમાં કોનો સમાવેશ થાય, વનસ્પતિ અને પ્રાણીઓ બરાબર। બહુકોષીય સજીવ, બહુકોષીય સજીવો એટલે કે એક કરતાં વધારે પ્રકારના કોષો જ્યાં જોવા મળે, જે સજીવમાં એને શું કહેવાય, બહુકોષીય સજીવો, તેમાં વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ જોવા મળતો હોય છે। હવે વનસ્પતિઓમાં પણ અલગ અલગ જૈવિક ક્રિયાઓ હોય છે, વનસ્પતિઓમાં પણ શ્વસનની ક્રિયા જોવા મળે, પછી ઉત્સર્જનની ક્રિયા જોવા મળે, પાચનની ક્રિયા પણ જોવા મળતી હોય છે બરાબર, સ્થાનાંતરણની ક્રિયા જોવા મળે। ઉદાહરણ તરીકે વનસ્પતિમાં ખોરાકનું વહન કરવું હોય, ખોરાક અથવા પાણીનું વહન, આ બધી ક્રિયાઓ વાહક પેશીઓ દ્વારા થતી હોય છે બરાબર। એટલે કે ચોક્કસ પ્રકારના વાહક કોષો દ્વારા બધી ક્રિયાઓ થતી હોય છે। હવે પ્રાણીઓની આપણે વાત કરીએ, પ્રાણીમાં આપણે મનુષ્ય પણ આવી ગયા અને અન્ય પ્રાણીઓ પણ આવી ગયા, તો પ્રાણીઓમાં પણ શું હોય છે કે નિશ્ચિત પ્રકારના કાર્યો કરવા માટે જુદા જુદા કોષો હોય છે। ઉદાહરણ તરીકે પદાર્થો એ પણ રુધિર મારફતે વહન પામતા હોય છે બરાબર।
એટલે કે બહુકોષી સજીવમાં વનસ્પતિઓ શું હોય છે? વનસ્પતિમાં પણ જુદી જુદી જૈવિક ક્રિયાઓ માટે કોષો જોવા મળતા હોય છે. એવી રીતે પ્રાણીઓમાં પણ શું હોય છે કે જુદી જુદી જૈવિક ક્રિયાઓ માટે ચોક્કસ પ્રકારના કોષો કાર્યરત હોય છે. ઉદાહરણ તરીકે સંદેશાઓનું વહન, સંદેશા એટલે આપણા મગજમાં જે સંદેશાઓ જાય અલગ અલગ કોષો દ્વારા, બરાબર, કે આપણે આ કોઈ પણ આપણે કાર્ય વિચારીને કરીએ છીએ એનું સંચાલન કોણ કરે? મગજ કરે. મગજ દ્વારા બધી ક્રિયાઓ સંચાલિત થતી હોય છે. તમે બોલો છો, સાંભળો છો, એનું અર્થઘટન કરો છો, આ બધી ક્રિયાઓ શેના દ્વારા થતી હોય છે? મગજ દ્વારા એનું અર્થઘટન થાય અને સંચાલન થાય. પણ મગજ સુધી સંદેશાઓ પહોંચાડે કોણ? ચેતાકોષ. હવે ચેતાકોષનું જે વધારે ડિટેલમાં છે નિયંત્રણ અને સંકલન એ તમારા ધોરણ 10માં આવશે. પરંતુ હાલ પૂરતું તમારે એટલું યાદ રાખવાનું છે કે ચેતાકોષો દ્વારા શું થાય છે કે સંદેશાઓનું વહન થાય છે, એ સંદેશાઓ મગજ સુધી પહોંચે છે અને મગજ શું થાય છે એના પર ક્રિયા કરે છે. ઓકે, એટલે કે પ્રાણીઓમાં પણ ચોક્કસ ક્રિયા કરવા માટે ચોક્કસ કોષો કાર્યરત હોય છે. એટલે કે દરેક કોષોનું કાર્ય કેવું હોય છે? નિશ્ચિત હોય છે. દરેક પ્રકારના કોષોનું કાર્ય નિશ્ચિત જોવા મળે છે, બરાબર ને? તો હવે કઈ આપણે ચેતાકોષ હોય, ચેતાકોષનું ઉદાહરણ લઈએ તો ચેતાકોષ કે એક ચેતાકોષ નથી હોતા, બહુકોષીય સજીવોમાં કોષોની જે સંખ્યા હોય છે મિલિયન્સમાં હોય છે, લાખોની સંખ્યામાં હોય છે, બરાબર. કોષો તો જુદા જુદા ખરા, પણ આપણા શરીરમાં લાખોની સંખ્યામાં કોષો જોવા મળતા હોય છે. હવે આ કોષો નિશ્ચિત જગ્યાએ રહીને, નિશ્ચિત સ્થાને રહીને નિશ્ચિત કાર્ય કરે છે અને ચોક્કસ પ્રકારના કોષો ભેગા મળે છે અને શેનું નિર્માણ કરે છે? પેશીનું નિર્માણ કરે છે, બરાબર. તો આપણે પેશીની વ્યાખ્યા લખી દઈએ. શરીરમાં નિશ્ચિત સ્થાનેથી નિશ્ચિત કાર્ય કરવા માટે ચોક્કસ પ્રકારના અથવા નિશ્ચિત પ્રકારના પણ લખી શકાય, ચોક્કસ પ્રકારના કોષોના સમૂહ ભેગા મળીને પેશીનું નિર્માણ કરે છે. ઓકે, શરીરમાં નિશ્ચિત સ્થાને, હવે દરેક કોષોનું પાછું સ્થાન નિશ્ચિત હોય છે, બરાબર ને? ચેતાકોષો હોય, એ ચેતાકોષો તો એ દરેક અંગોમાં નથી હોતા, પણ કયા અંગોમાં હોય છે? સંવેદી અંગોમાં હોય છે. આપણે તમને એક્ઝામ્પલ કહું, ચેતાકોષો સંવેદી અંગોમાં હોય છે. સંવેદી અંગો કયા છે આપણા શરીરમાં? આંખ છે, નાક છે, કાન છે, બરાબર, આપણી સ્કિન, ત્વચા છે, તમારી જીભ છે. એટલે કે પાંચ જે સંવેદી અંગો છે એના એમાં ચેતાકોષો રહેલા જોવા મળે છે. હવે આપણે સંવેદી અંગો કેમ લીધા? કે સંવેદના ગ્રહણ કરે, બરાબર ને? આંખ શેની સંવેદના ગ્રહણ કરે? જોવાની, દ્રષ્ટિની સંવેદના. પછી નાક સૂંઘવાની સંવેદના ગ્રહણ કરે છે, કાને સાંભળવાની સંવેદના ગ્રહણ કરે, તમારી જીભ છે સ્વાદની સંવેદના ગ્રહણ કરે છે, અને ત્વચા સ્પર્શની સંવેદના ગ્રહણ કરે છે. તો આ બધા સંવેદી અંગોમાં ચેતાકોષોની હાજરી જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે તમારો હાથ કોઈ ગરમ વસ્તુને અચાનક પડી જાય તો શું થાય છે? તરત લઈ લે છે ને, તમારી ત્વચા કોઈ વસ્તુ ગરમ છે, ઠંડી છે એની સંવેદના ગ્રહણ કરે છે. અને એની સંવેદના આપણા મગજમાં જે છે ને, મગજ એ કાકે પછી નિર્ણય કરે છે કે ભાઈ ચલો આપણે હાથ ઉઠાઈ લેવાનું છે. એટલે કે દરેક જે
निश्चित प्रकार निश्चित स्थाने हो शरीर में कोषो तो खरा परंतु निश्चित स्थाने हो बराबर चेताकोषो संवेदी अंगों में हो रीते रुधिर हो रुधिर प्रवाही पेशी है तो रुधिर पर निश्चित स्थान जवाब मे अपने शरीर में वहन तो पमे बराबर निश्चित स्थाने थी पीछे आ उपरा अंडकोषो हो स्त्रीओ में जो अंडकोषो छोकरी में अंडकोषो उत्पन्न थाय बराबर तो ये अपने क्या उत्पन्न थता हो अंडाशय में उत्पन्न थता हो शुक्रकोषो हो शुक्रवाहिनी में उत्पन्न थाय दरेक कोषों निश्चित स्थान हो निश्चित कार्य हो ख्याल आ गयो एटले के शरीर में निश्चित स्थाने थी निश्चित कार्य करने चौक्स प्रकार कोषों समूह भेगा मिली शेनु निर्माण करे पेशी निर्माण करे तो आ ख्याल आ गयो पेशी एटले शू बराबर कोषो ज्या भेगा मे परंतु निश्चित स्थाने भेगा मे चौक्स कार्य करे जे भेगा मे शेनु निर्माण करे पेशी निर्माण करे तो वनस्पति प्राणी में आवी अलग अलग प्रकार की पेशीओ तमने जोवा मळे छे सजीव पारमेकम कोष छे बराबर कोष भेगा मळीने शेनु निर्माण करे पेशी पेशी भेगा मळीने शेनु निर्माण करे अंगनु अने अंग भेगा मळीने शेनु निर्माण करे छे तंत्रनु निर्माण करे बराबर आवी रीते आपणा बहुकोषीय सजीवमां एक विशिष्ट संगठन अने निश्चित प्रकार संगठन संरचना जोवा मळती होय छे कई आपणे आपणा जे शरीर में जे जुदी जुदी जैविक क्रियाओं एक साथ चालती होय छे बराबर ने तो ये निश्चित निश्चित संरचना में अने निश्चित संकलन प्रमाण आ कार्य थतुं जोवा मळतुं होय छे तो आ प्रकरण में आपणे वनस्पतिओ में कया कया प्रकार की पेशी जोवा मळे छे प्राणियों में कया कया प्रकार की पेशी जोवा मळे छे दरेकनुं कार्य शुं छे ए आपणे समजवानुं छे ओके तो तमने पेशी विषे आपणे जे मूलभूत एनो बेसिक फंडा तमारे क्लियर थई गयो पेशी एटले शुं ओके हवे आपणे जोईशुं के शुं वनस्पतिओ अने प्राणीओमां समान प्रकारनी पेशीओ होय छे बहुकोषीय सजीवो तो छे बने बराबर ने मजबूताई आपा माटे चौक्स प्रकार की पेशी जोवा मळे छे
બરાબર હવે જે પેશીઓ વનસ્પતિને આધાર આપે છે ને યાંત્રિક મજબૂતાઈ આપે છે એવી પેશીઓ મોટે ભાગે કેવી હોય છે મૃત અવસ્થામાં બરાબર મૃત અવસ્થામાં કહી શકાય અને બાકીની પેશીઓ કઈ કે જે ખોરાક અને પાણીનું વહન કરે છે બરાબર બાકીની પેશીઓ જે ખોરાક અને પાણીનું વહન કરે છે એ બધી પેશીઓ કેવી હોય છે જીવંત જોવા મળે છે તો તમને ક્વેશ્ચન પૂછે કે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં સમાન પ્રકારની પેશીઓ જોવા મળે છે શા માટે ના અથવા હા કે ના તો શા માટે તમારે આ કારણ સમજાવવું પડે ખ્યાલ આવ્યું કે પ્રાણીઓમાં બહુ કોષીય સજીવો છે બરાબર એના પાછું દરેક તંત્ર તમને પ્રજનન તંત્ર જોવા મળશે પાચન તંત્ર શ્વસન તંત્ર પણ જોવા મળશે ઉત્સર્જન તંત્ર પણ આપણા શરીરમાં હોય છે તો આ બધા તંત્રો માટે પાછા કોષો પણ અલગ અલગ હોય છે ચોક્કસ પ્રકારના કોષોનું સ્થાન એમાં જોવા મળે છે એટલે આ બધી ક્રિયાઓ માટે અને ઊર્જાની આવશ્યકતા પણ વધુ હોય છે એટલા માટે પ્રાણીઓમાં મોટાભાગની પેશીઓ કેવી હોય છે જીવંત જોવા મળે છે જ્યારે વનસ્પતિઓમાં ફક્ત કેવું એક સ્થાને રહેવાનું હોય છે તો વનસ્પતિને આધાર અને યાંત્રિક જે મજબૂતાઈ આપતી હોય એવી પેશીઓ કેવી હોય છે મૃત હોય છે બરાબર મૃત એટલે કે જેમાં સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય છે આપણે પછી જોઈશું પણ હાલ પૂરતું તમારે આખરી યાદ રાખવાનું છે કે મોટાભાગની પેશીઓ કેવી હોય છે મૃત જોવા મળે છે અને ખોરાકની જે અન્ય પેશીઓ છે જે ખોરાક પાણી વહન કરે છે કે અન્ય અંતઃસ્ત્રાવનું વહન કરે છે એ બધી પેશીઓ કેવી હોય છે જીવંત હોય છે બરાબર તો આવી રીતે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં ચોક્કસ પ્રકારની પેશીઓ હોય છે દરેકનું કાર્ય પણ અલગ હોય છે અને એક સંગઠન બનીને એક નિશ્ચિત સંગઠન બનીને કાર્ય કરતા હોય છે ઓકે તો આપણે ફર્સ્ટ ટોપિક આપણે સમજી ગયા હવે તમારે પેજ નંબર 69 ઉપર બે પ્રશ્નો છે પેશી એટલે શું પેશી એટલે શું હમણાં જ મેં તમને કીધું કે શરીરમાં નિશ્ચિત સ્થાનેથી નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહ ભેગા મળીને પેશીનું નિર્માણ કરે છે બહુકોષીય સજીવમાં પેશીઓની ઉપયોગિતા શું છે હવે એકકોષીય સજીવમાં તે એક પ્રકારના કોષોથી શ્વસન પાચન અને ઉત્સર્જનની ક્રિયાઓ થતી હોય છે પરંતુ બહુકોષીય સજીવોમાં જુદી જુદી જૈવિક ક્રિયાઓ માટે અલગ અલગ પ્રકારના કોષો હોય છે બરાબર દરેકનું કાર્ય પણ અલગ હોય છે એટલા માટે બહુકોષીય સજીવોમાં જ્યારે એકસાથે બધી જૈવિક ક્રિયાઓ ચાલતી હોય તો એના માટે પેશીઓ જુદા જુદા પ્રકારની પેશીઓની નિર્માણ એટલે પેશીઓની જરૂરિયાત રહેતી હોય છે અને દરેક કોષો જે નિશ્ચિત કોષો ભેગા મળી પેશીઓનું નિર્માણ કરે છે તો પ્રાણીમાં કઈ કઈ પેશીઓ જોવા મળે છે સ્નાયુ પેશી જોવા મળે સ્નાયુ પેશીનું કાર્ય શું હોય છે કે આપણા સ્નાયુનું હલનચલન કરે બરાબર ને આપણા જે હાથના સ્નાયુઓ છે કે પગના સ્નાયુઓ છે તો દરેકનું શું હોય છે આપણા સ્નાયુઓ ચોક્કસ હલનચલન કરી શકે છે રુધિર હોય છે રુધિર પેશી તે બધા અંતઃસ્ત્રાવ ખનિજસારનું વહન કરી શકે છે ચેતાકોષ સંદેશાઓનું વહન કરે છે આમ બહુકોષીય સજીવોમાં જુદા જુદા પ્રકારના નિશ્ચિત કાર્યો કરવા માટે જુદા જુદા પ્રકારની પેશીઓની ઉપયોગિતા રહેલી છે ઓકે તો હવે આપણે વનસ્પતિ પેશીઓ એ જોઈ લઈશું વનસ્પતિ પેશીઓમાં વર્ધનશીલ પેશીઓ હવે તમને વનસ્પતિમાં વૃદ્ધિ પણ વિકાસ થાય છે અને પ્રાણીમાં પણ વૃદ્ધિ અને વિકાસ જોવા મળે છે બરાબર પણ વનસ્પતિઓમાં શું હોય છે કે અમુક ચોક્કસ પ્રકારના ભાગો અથવા સ્થાનોમાં જ વૃદ્ધિ અને વિકાસ જોવા મળતો હોય છે બરાબર અને વનસ્પતિઓમાં ચોક્કસ જે અંગો અથવા અમુક પ્રકારની પેશીઓ રહેલી છે જે કોષ વિભાજન સાથે સંકળાયેલી હોય છે બરાબર બધા પ્રકારની પેશીઓ કોષ વિભાજન નથી કરી શકતી અમુક પેશી ફક્ત શું કરે ખોરાક અને પાણીનું વહન કરે એ ખનિજસારોનું વહન કરે અમુક પેશીઓ જે એવી હોય છે જે કોષ વિભાજન સાથે સંકળાયેલી હોય છે એટલે જે પેશી કોષ વિભાજન સાથે સંકળાયેલી હોય બરાબર કોષ વિભાજન સાથે સંકળાયેલી હોય એવી પેશી કઈ કહેવાય છે વૃદ્ધિ પેશી અથવા વર્ધનશીલ પેશી અથવા વર્ધમાન પેશી પણ કહે છે બરાબર એટલે કોષ વિભાજનના આધારે તમને પેશીનો પ્રકાર પૂછે વનસ્પતિમાં તો કઈ આવશે વૃદ્ધિ પેશી
अथवा नाम बीजू है वर्धनशील पेशी अथवा वर्धमान पेशी कही सकते त्रय शब्दों एक बीजी पेशी एवं हो स्थायी हो वृद्धि पामती नहीं तो ये बीजो प्रकार से स्थायी पेशी कि जेमा वृद्धि ने विकास तो थत नहीं परंतु एम चौक्स कार्य रहे वनस्पति में बराबर तो कोष विभाजन आधार वृद्धि वर्धनशील पेशी हो बीजी कई है स्थायी पेशी कि जेमा कोष विभाजन थत नहीं हमें प्राणियों में शू हो दरेक अंगों में हम एवं तो नहीं होत कि आप हाथ में विकास थो पग में विकास थो नहीं बराबर प्राणियों में कोष विभाजन बधा कोषों में एक सामन प्रकार जवाब बराबर ने तमारी आँख ने आँखों जारी जारी बाड़क गर्भ में हो बराबर तो वृद्धि विकास एन अंगों विकास है चौक्स प्रमाण में चौक्स दर में थत हो बराबर अरे बधा अंगों में विकास जवाब तो प्राणियों में वृद्धि पेशी तो बधा अंगों में जवाब कारण कि एवं तो नहीं होत प्राणियों में कि निश्चित स्थाने कोष विभाजन थाय निवारण वनस्पतिओं में वृद्धि प्रकांड क्या जवाब मे डाड़ियों में पर्णों आगना भागे ज्या पर्णों विकास वृद्धि पमता हो बराबर एट्ले कि निश्चित स्थाने कोष विभाजन होत हो जाए प्राणी में शू हो कि बधाज कोषों में सामन प्रकार दर थी शू थे कोष विभाजन जवाब मे नवा कोषों बनता हो ओके हमें आप वनस्पति पेशी वनस्पतिओ प्रथम पेशी जोईश वर्धनशील पेशी ચાલો વનસ્પતિમાં વર્ધનશીલ પેશી દ્વારા થતી વૃદ્ધિ સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ બે કાચના જાર એ અને બી લો અને તેમાં પાણી ભરો હવે ડુંગળીના બે કંદ લો અને પ્રત્યેક જાર પર ડુંગળીને તેના મૂળ પાણીમાં ડૂબેલા રહે એ રીતે મૂકો पहला बीजा अने त्रीजा दिवसे मूळनी लंबाई मापो चौथा दिवसे जार बी मा राखेला डुंगळीना कदना मूळने एक सेंटीमीटर कापो त्यारबाद बन्ने जारमां राखेला डुंगळीना कदना मूळनी लंबाईनो पांच दिवस सुधी निरीक्षण करो अने प्रत्येक दिवसे वनस्पतियों में वृद्धि पामता केटलाक निश्चित विस्तारों में वर्धनशील पेशी आवेली होय छे वर्धनशील पेशी वनस्पति में नवा कोषों निर्माण कार्य करे छे आ पेशियों कोषों सतत विभाजन पावे छे जेना कारणे आ पेशी ने वर्धमान कि वर्धनशील पेशी कहे छे ते मूल अने प्रकांडना वृद्धिवाला भाग में गांठ अंतर्गांठ के पर्णों तल प्रदेश में आवेली होय छे वर्धनशील पेशी कया भाग में आवेली छे तेना आधारे तेने अग्रस्थ के अग्रीय वर्धनशील पेशी पार्श्वस्थ के पार्श्वीय वर्धनशील पेशी अने अंतर्विष्ट वर्धनशील पेशी में वर्गीकृत कराय छे
विद्यार्थी मित्रों तमे अहीं जोयुं के डुंगळीना અગ્રસ્ત ભાગે પાણીમાં ડૂબે તે રીતે રાખ્યું હતું। બંને પ્રકાર ડુંગળી આપણે લીધી હતી। હવે થોડા દિવસ પછી તમે જોશો કે ડુંગળીના અગ્રસ્ત ભાગમાં જે તંતુઓ હોય છે શું થાય છે, વિકાસ પામતા તમને જોવા મળે છે। તો થોડા દિવસ પછી બંનેની વૃદ્ધિ કેટલી થાય છે તમારે માપવાનું છે। હવે એક ડુંગળીને શું કરવાનું છે કે એનો અગ્રસ્ત ભાગ આપણે કાપી લઈએ છીએ, ફરીથી એને પાણીમાં મૂકીશું। બંને ડુંગળીઓને એક ડુંગળીનો અગ્રસ્ત ભાગ કાપી લીધો છે। હવે આપણે જોઈશું કે તે એક ડુંગળીમાં શું થશે કે જેનો અગ્રસ્ત ભાગ કાપ્યો હતો એ વિકાસ પામતો રહે છે, બરાબર। જ્યારે બીજી ડુંગળીમાં જેને આપણે અગ્રસ્ત ભાગ કાપી લીધો હતો ત્યાં વૃદ્ધિ વિકાસ જોવા મળતો નથી। એટલે કે વનસ્પતિમાં ચોક્કસ ભાગોમાં શું થાય છે કે વર્ધનશીલ પેશી આવેલી હોય છે, કે જ્યાં કોષ વિભાજન સતત થતું હોય છે, બધા અંગોમાં નથી હોતું, બરાબર। ચોક્કસ અંગોમાં જોવા મળે છે, મોટે ભાગે પ્રકાંડમાં જોવા મળે, બરાબર, કર્ણોમાં અને આંતરગાંઠોમાં જોવા મળતી હોય છે। એટલે કે જ્યાં કોષ વિભાજન સતત થતું હોય છે આવી પેશીને શું કહેવાય છે, વર્ધનશીલ પેશી અથવા વર્ધમાન પેશી પણ કહે છે, કે વધતી રહે છે, એટલે એનું નામ બીજું શું છે, વર્ધમાન પેશી કહે છે। હવે આ વર્ધમાન પેશીના કોષો જેમ જેમ વૃદ્ધિ અને વિકાસ પામે આગળ વધે, બરાબર, જેમ જેમ એના કોષો વૃદ્ધિ અને વિકાસ પામે અને પરિપક્વ બને પછી શું થાય છે, આગળ જતા એ આ બધા કોષોનું વૃદ્ધિ અને વિકાસ પછી થતો નથી, ફરી એનું કોષ વિભાજન થતું નથી, પણ પછી શું થાય છે, સ્થાયી રહેતી હોય, સ્થાયી બની જાય। તો આવી પેશીને શું કહેવાય છે, સ્થાયી પેશી કહેવાય છે, કે જ્યારે વર્ધનશીલ પેશીના કોષો પરિપક્વ બની જાય ત્યારબાદ કોષ વિભાજન પામવાની જે ક્ષમતા છે ગુમાવી દે છે અને સ્થાયી પેશીમાં પરિણમતા હોય છે અને એના કાર્ય પાછા જુદા હોય છે। ઓકે, તો વર્ધનશીલ પેશીમાં શું હોય છે કે એના સ્થાનના આધારે એના જુદા જુદા પ્રકારો જોવા મળે છે। હમણાં આપણે જોયું વિડીયોમાં, તો એમાં અગ્રસ્ત ભાગમાં જોવા મળે તો એને અગ્રસ્ત વર્ધનશીલ પેશી કહેવાય। પછી વનસ્પતિમાં આંતરવિષ્ટ એટલે કે વચ્ચેના ભાગમાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પણ કહેવાય છે, અને બીજું છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી। આ ત્રણ પ્રકારો જોવા મળતા હોય છે। હવે દરેકનું કાર્ય પણ જુદું, એટલે કે દરેક અગ્રસ્ત ભાગમાં હોય તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી કહેવાય છે। તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી ક્યાં જોવા મળે, પ્રકાંડમાં જોવા મળતી હોય છે, બરાબર, પ્રકાંડના ભાગોમાં જોવા મળે છે જ્યાંથી વૃદ્ધિ અને વિકાસ એમાં જોવા મળતું હોય છે। આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી હોય છે એ પર્ણોના તલ પ્રદેશમાં જોવા મળે છે, અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી હોય છે એ પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં જોવા મળે છે। આપણે થોડું વિડીયોમાં જોઈ લઈએ હવે। જેની તે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જાય છે। અગ્રસ્ત વર્ધનશીલ પેશી, જે વર્ધનશીલ પેશીઓ પ્રકાર, મૂળ અને ડાળીઓના વૃદ્ધિવાળા ભાગોમાં આવેલી હોય છે તેને અગ્રસ્ત વર્ધનશીલ પેશી કહે છે। તેઓ મૂળ અને પ્રકાંડની વૃદ્ધિ કરે છે। પાર્શ્વીય વર્ધનશીલ પેશી, મૂળ અને પ્રકાંડની પાર્શ્વીય બાજુએ અને તેની લંબાઈની સમાંતર આવેલી વર્ધનશીલ પેશીઓને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહે છે। આ પેશીઓ દ્વિદળી વનસ્પતિઓના મૂળ અને પ્રકાંડમાં આવેલા વાહી કુલોમાં જોવા મળે છે। મૂળ કે પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં તેમજ તેની પહોળાઈમાં થતો વધારો પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કારણે થાય છે। આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આંતરગાંઠોમાં કે પર્ણો કે ડાળીઓના તલ પ્રદેશોમાં ખાસ કરીને કેટલીક એકદળી વનસ્પતિઓમાં જોવા મળે છે, ઉદાહરણ તરીકે મકાઈ। આ પેશી ખૂબ જ સક્રિય અને સતત નવા કોષોનું સર્જન કરતી રહે છે।
કોષો પાતળી સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલના બનેલા હોય છે। આ કોષો નાના અને તેમાં કોષરસ વધારે ઘટ્ટ હોય છે અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે। વર્ધનશીલ પેશીના કોષો ગોળાકાર અંડાકાર કે બહુતલીય આકારના હોય છે। કોષો એકબીજાની નજીક ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે। તેઓની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી। કોષો કોષરસથી સંપૂર્ણ ભરેલા હોય છે અને એક મોટું કોષ કેન્દ્ર આવેલું હોય છે। રસધાનીઓ નાની હોય છે અથવા હોતી જ નથી। આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે। સ્થાયી પેશી વર્ધનશીલ विद्यार्थी मित्रों तमे अहीं वीडियो में जोई चुक्या के अग्रस्वर्धक पेशी एनुं शुं होय छे के वनस्पतिना अग्र भागमां के ज्यां सतत वृद्धि पामता अंगो होय छे। वृद्धि पामता अंगोमां अग्रस्वर्धक पेशी जोवा मळे छे। प्रकरणना अग्र भागमां मूळना अग्र भागमां अग्रस्वर्धक पेशी आवेली होय छे बराबर। पछी पार्श्ववर्धक पेशी ए प्रकरणना परिघीय विस्तारमां जोवा मळती હોય છે। તમે જો કે દ્વિદળી વનસ્પતિના વાહી ગુણમાં પણ તેની હાજરી જોવા મળે છે। હવે પાર્શ્વવર્ધનશીલ પેશી શું કરે કે વનસ્પતિનું જે પહોળાઈ એનું જે ક્ષેત્રફળ વધારવામાં કાર્ય પણ કરે છે પાર્શ્વવર્ધનશીલ પેશી કરે છે। આ ઉપરાંત જે આંતરવિષ્ઠવર્ધનશીલ પેશી હોય છે એ પર્ણોના તલ પ્રદેશમાં જોવા મળે છે અને ડાળીઓના આંતરગાંઠોની વચ્ચે જોવા મળતા હોય છે। હવે વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે ત્રણ પ્રકાર થઈ ગયા અગ્રસ્થ આંતરવિષ્ઠ અને પાર્શ્વવર્ધનશીલ બરાબર। આપણે સમજી લીધું વર્ધનશીલ પેશી કોને કહેવાય છે એના સ્થાનના આધારે ત્રણ પ્રકાર હોય છે। એની લાક્ષણિકતાઓ શું છે કે વર્ધનશીલ પેશીના કોષો વિકાસ પામે છે બરાબર અને પરિપક્વ બનતા હોય છે। પરિપક્વ બની ગયા બાદ એનું શું થાય છે જુદી જુદી પેશીઓ ચોક્કસ પ્રકારની પેશીઓમાં પરિણમતા હોય છે બરાબર। વર્ધનશીલ પેશીના કોષોની બીજી લાક્ષણિકતા શું છે આપણે હમણાં સમજી ગયા કે વર્ધનશીલ પેશીના કોષો એકબીજાથી ચુસ્ત રીતે નજીક ગોઠવાય છે એમાં આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી। કોષ અમે કોષ કોષરસથી સંપૂર્ણપણે ભરેલા હોય છે અને કોષ કેન્દ્ર સુવિકસિત જોવા મળતું હોય છે। એમાં રસધાનીઓ નહીવત હોય છે કાં તો ખૂબ જ નાના પ્રકારની જોવા મળે છે બરાબર અને કોષરસ શું હોય છે સંપૂર્ણપણે ભરેલા હોય છે। આ ઉપરાંત કોષનો આકાર ટાકાકાર કે અંડાકાર તમને જોવા મળતો અથવા ગોળાકાર જોવા મળતા ગોળાકાર અથવા અંડાકાર તમને જોવા મળે છે। તો આ થઈ ગયું વર્ધનશીલ પેશી એનું પ્રકાર એની લાક્ષણિકતાઓ બરાબર। તો આજે આપણે વર્ધનશીલ પેશી સુધી રાખીશું। નેક્સ્ટ સેશનમાં આપણે સ્થાયી પેશી એના કાર્ય શું છે આપણે જોવાના છે। તો તમારા આજના સેશનમાં આજે આટલું રાખીએ। તમારા હોમવર્કમાં શું કરવાનું છે જે આપણે બે પ્રશ્નો સોલ્વ કર્યા પેજ નંબર 69 ઉપર બે પ્રશ્નો છે। પેશી એટલે શું, બહુકોષી સજીવોમાં પેશીની ઉપયોગિતા શું છે એ પ્રશ્ન લખવાનો છે, વર્ધનશીલ પેશી એટલે શું એના તેના પ્રકારો જણાવો આ બરાબર એ તમારે લખવાના છે। આ ત્રણ પ્રશ્નો તમારા હોમવર્કમાં કરવાના છે। તો નેક્સ્ટ સેશનમાં આપણે મળીશું ફરીથી। ઓકે બાય, થેન્ક યુ।